स्टूडेंट्स, तक्षशिला विद्यालय ना डिस्टेंस लर्निंग कोर्स में हूँ हार्दिक उपाध्याय आपनो स्वागत करूँ छूँ। तो मित्रों, लास्ट लेक्चर नी अंदर आपने पारिमाणिक सूत्रों विषय अभ्यास कर्यो के डायमेंशन्स बराबर छे। कोई पण भौतिक राशि छे एने आपणे दर्शाववी होय तो एने आपणे मूलभूत राशिना घातांकना स्वरूपमां ज्यारे दर्शावता होईए त्यारे आपणने मित्रों शुं मळे छे? पारिमाणिक सूत्रों मळे छे। तो मित्रों, आपने केटलीक भौतिक राशिना पारिमाणिक सूत्रों मेळव्या हता। आ लेक्चर नी अंदर पण आपणे बीजी केटलीक भौतिक राशिना पारिमाणिक सूत्रों मेळवीशुं। तो मित्रों, 11માં નંબર પર આપણે જોઈએ કે કોણીય વેગ બરાબર છે। હવે મિત્રો, અહીંયા ઘણી બધી ટર્મ્સ એવી હશે કે જે તમને અત્યારે ખ્યાલ નહીં આવે કે ઘણા ઇક્વેશનો તમારા 11 અને 12 ધોરણની અંદર ભવિષ્યમાં ભણવાના છે, એ સૂત્રો તમને અત્યારે ખ્યાલ હશે નહીં। અને અત્યારે આપણે એ સમય પણ નથી કે બધા જ સૂત્રોને અત્યારે અહીં સમજાઈ શકીએ। ધીરે ધીરે સમય જશે ત્યારે આ બધા જ સૂત્રો એની જગ્યા પર આપણે સમજાવતા જઈશું। પરંતુ મિત્રો, અત્યારે આપણો ઉદ્દેશ્ય શું છે કે આપણી જોડે કોઈ ઇક્વેશન કે કોઈ રાશિ છે એમાંથી આપણે એનું પારિમાણિક સૂત્ર મેળવવું, એ આપણે શીખવાનું છે। તો મિત્રો, કોણીય વેગ જે છે એનું ઇક્વેશન આપેલું છે આપણને v/r। v જે છે મિત્રો વેગ છે બરાબર છે, અને r જે છે મિત્રો એ લેન્થ એટલે કે અંતર એટલે લંબાઈ બતાવે છે। તો મિત્રો, વેગ અપોન લંબાઈ એટલે કે વેગ એટલે આપણે શું લખી શકીએ, મીટર પર સેકન્ડ, અને લંબાઈ છે એટલે એને આપણે લેન્થ બરાબર છે l। તો આનું પારિમાણિક સૂત્ર મિત્રો શું થશે, તો મીટર એટલે કે m0 થશે, એની અંદર કોઈ જ માસ નથી બરાબર છે। મીટર એટલે l1 થશે બરાબર છે l1, અને સેકન્ડ એટલે કે t-1 થશે બરાબર। પછી તમને ડિટેલમાં સમજાવું તો આવું કંઈક લખી શકીએ, મીટર માટે હું અહીંયા શું લખી શકું l, અને સેકન્ડ એટલે શું લખી શકું t ઇન્ટુ l, તો છે આ r જે છે એના બરાબર હું l લખું છું બરાબર। તો આનું પારિમાણિક સૂત્ર શું થશે, આ l l કેન્સલ આઉટ થશે। તો મિત્રો, અહીંયા ફાઇનલી તમને મળશે m0 l0 t -1। તો મિત્રો, આ જે છે તે આપણને કોણીય વેગનું પારિમાણિક સૂત્ર મળશે। તો મિત્રો, હવે આપણે જોઈએ આવૃત્તિ। આવૃત્તિનું ઇક્વેશન આપણને આપેલું છે 1/t બરાબર છે, t સમય છે મિત્રો। તો અહીંયા m0 l0 અને t -1, કેમ મિત્રો છેદમાં જાય t અંશમાં જાય તો t -1 થઈ જશે, માસ અને લેન્થ આની અંદર છે નહીં। આવૃત્તિ એટલે શું મિત્રો, તો એકમ સમયમાં વેવ્સ કેટલા છે બરાબર છે, નંબર્સ ઓફ વેવ પર યુનિટ ટાઈમ એટલે કે એકમ સમયમાં આવેલા તરંગોની સંખ્યાને આપણે આવૃત્તિ કહેતા હોય છે। આગળ તમે એના વિશે અભ્યાસ કરવાના છો એટલે આનું ઇક્વેશન થાય છે 1/t। અહીંયા મિત્રો ટોર્ક વિશે આપણે વાત કરી, તો ટોર્કનું ઇક્વેશન છે f d sin થીટા। f જે છે મિત્રો એ બળ છે, બળ દર્શાવે છે। d જે છે મિત્રો એ સ્થાનાંતર દર્શાવે છે બરાબર છે। એટલે કે મિત્રો, બળનું પારિમાણિક સૂત્ર શું થાય, મેં યાદ રાખવાનું કીધું હતું, તો અહીંયા લખીએ કે m1 l1 m1 l1 t -2, આ બળનું પારિમાણિક સૂત્ર છે, ઇન્ટુ સ્થાનાંતર એટલે મિત્રો લેન્થ લંબાઈ એટલે ઇન્ટુ l કરી શકું। હવે મિત્રો sin થીટા ની વાત કરીએ, તો મિત્રો sin ની વેલ્યુઝ તમને ખબર છે, sin 0 0 sin 90 1, એવી રીતે sin ની તમને અલગ અલગ થીટા માટે અમુક વેલ્યુ જે મળે છે એ તમે જાણો છો। તો મિત્રો sin થીટા બરાબર sin 0 બરાબર 0 sin 90 બરાબર 1 બરાબર છે, તો આવી રીતે તમને sin ની અલગ અલગ વેલ્યુઓ તો જાણો જ છો। તો આનો મતલબ શું કે sin જે છે એના તમને એક કિંમત મળશે, એક નંબર મળશે, એક એક નંબર મળશે। તો મિત્રો, કોઈ નંબર હોય એનો કોઈ પારિમાણિક સૂત્ર બની શકે ખરું બરાબર છે? આપણી જોડે કોઈ એકમ હોય તો એ એકમનું આપણે પારિમાણિક સૂત્ર મેળવી શકીએ, પણ અહીંયા કોઈ નંબર હોય તો એનું પારિમાણિક સૂત્ર હોય નહીં, એટલે કે એ ડાયમેન્શનલેસ થાય
परिमाण रहित बराबर तो कोई पण नंबर हसे ये केवो हसे मित्रों परिमाण रहित हसे तो मित्रों आ वस्तु ने तमे याद राखवानु छे तो sin थीटा जे छे शू छे मित्रों परिमाण रहित छे तो फाइनली आनु परिमाणिक सूत्र शू थसे मित्रों l into l छे तो अहीं हूं डायरेक्ट l स्क्वायर करी दऊं छु बराबर छे तो मित्रों आ आपणने मळशे टॉर्क नु परिमाणिक सूत्र तो मित्रों हवे आपणे જડત્વની ચાક માત્રા વિશે જોઈએ તો જડત્વની ચાક માત્રા જે છે એને આપણે કહીશું mr સ્ક્વેર બરાબર છે m જે છે એ દળ છે મિત્રો પદાર્થનું દળ છે r જે છે એ મિત્રો ત્રિજ્યા બતાવે છે ત્રિજ્યા એટલે મિત્રો અંતર બતાવે તો અંતરનો વર્ગ છે અહીંયા તો આનું પરિમાણિક સૂત્ર શું થશે m1 l2 r નો સ્ક્વેર છે એટલે l2 અને t 0 તો મિત્રો અહીં આપણે જડત્વની ચાક માત્રાનું પરિમાણિક સૂત્ર m1 l2 t0 મળશે તો હવે આપણે મિત્રો બીજું જોઈએ સ્ટ્રેસ સ્ટ્રેસ એટલે મિત્રો તણાવ તણાવની જો વ્યાખ્યા આપણે જોઈએ તો જ્યારે આપણે કોઈ પદાર્થ પર બળ લગાઈએ તો એ બળની વિરુદ્ધ દિશામાં પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે હવે મિત્રો ફોર એક્ઝામ્પલ રબર લઈએ રબર બેન્ડ તો રબર બેન્ડ ને જ્યારે તમે ખેંચો છો ત્યારે એ રબર પાછું પોતાની મૂળ સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરશે બરાબર છે તો એ પાછું પોતાની મૂળ સ્થિતિ પર જવા માટે જે પોતાની રીતે બળ લગાવશે એ બળને જ આપણે સ્ટ્રેસ કહીએ છે આગળ આપણે એને શીખવાડીશું ડિટેલમાં પણ હમણાં તમે જોઈ શકો છો કે એનું ઇક્વેશન થાય ફોર્સ પર એરિયા ફોર્સ એટલે બળ અને એરિયા એટલે ક્ષેત્રફળ તો બળનું પરિમાણિક સૂત્ર આપણને ખબર છે m1 L1 T minus 2 upon area નું આપણને ખબર છે area એટલે length એનો square બરાબર છે તો હવે આપણે જોઈએ તો આનું પરિમાણિક સૂત્ર થશે M1 L ઉપર minus 2 થઈ જશે તો L minus 1 T minus 2 તો મિત્રો સ્ટ્રેસ એટલે કે તણાવનું પરિમાણિક સૂત્ર આપણને મળશે M1 L minus 2 t minus 2 હવે મિત્રો આપણે જોઈએ સ્ટ્રેન સ્ટ્રેન એટલે શું તો ચેન્જિંગ લેન્થ અપોન ઓરિજિનલ લેન્થ બરાબર છે લંબાઈમાં ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ તો મિત્રો આના વિશે આપણે ભણવાનું છે આગળ બરાબર તો લંબાઈમાં થતો ફેરફાર ડેલ્ટા l અપોન મૂળ લંબાઈ એટલે કે મૂળ એની જે લંબાઈ છે એ તો આપણે અંતર જ થશે બરાબર ભાગ્યા અંતર તો મિત્રો કેન્સલ આઉટ થઈ જશે એટલે આ જે છે એ કેવું થશે સ્ટ્રેન ડાયમેન્શન લેસ ક્વોન્ટિટી થશે મિત્રો m0 l0 t0 એટલે કે સ્ટ્રેન એનું કોઈ જ પરિમાણ મળશે નહીં તો સમાન રાશિનો ભાગાકાર કરીશું મિત્રો બરાબર સમાન રાશિનો ભાગાકાર કરીશું તો આપણને એ ક્વોન્ટિટી જે છે એ પરિમાણ રહિત મળે છે મિત્રો બરાબર છે યાદ રાખવાનું છે તમારે હવે આપણે નેક્સ્ટ જોઈએ ઇલેક્ટ્રિક ચાર્જ એટલે કે વિદ્યુત ભાર બરાબર વિદ્યુત ભાર વિશે તમે જાણો છો બે પ્રકારના હોય ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન અને પ્રોટોન વિશે તમે જાણો છો તો એનું ઇક્વેશન છે મિત્રો I into T I એટલે શું છે મિત્રો વિદ્યુત પ્રવાહ બરાબર છે I એટલે વિદ્યુત પ્રવાહ અને T જે છે એ આપણી જોડે છે સમય બરાબર છે તો આનું આપણને વિદ્યુત પ્રવાહનું શું ઇક્વેશન મળે છે મિત્રો તો M0 L0 T1 અને a1 એ એટલે મિત્રો વિદ્યુત પ્રવાહ આપણે વાત કરી કે મૂળભૂત રાશિના ઘાતાંકના સ્વરૂપમાં દર્શાવવાનો તો એમ્પિયર એટલે કે a જે છે એ પણ એક પ્રકારની મૂળભૂત રાશિ છે મિત્રો બરાબર તો અહીંયા એમ્પિયરની પણ આપણે જરૂર પડી તો આપણે એને લખ્યું ઉપર એમ્પિયરની ક્યાંય જરૂર હતી નહીં એટલે આપણે એને દર્શાવ્યું નથી તો વિદ્યુત ભારનો
પરિમાણિક સૂત્ર થશે m0 l0 t1 a1 બરાબર છે તો મિત્રો હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ બરાબર એટલે કે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન હવે વિદ્યુત સ્થિતિમાન વિશે પણ તમે જાણો છો બરાબર છે કે અનંત અંતરેથી કોઈ વિદ્યુત ભારને કોઈ આપેલા બિંદુ સુધી લાવવા માટે બળની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહેતા હોઈએ છીએ ધોરણ 9 અને 10 માં ભણી ગયા છો તમે બરાબર હજી આપણે જે જરૂર પડશે તેને ડિટેલમાં સ્ટડી કરીશું પણ હમણાં પૂરતું તમે જોઈ શકો છો કે એનું ઇક્વેશન થાય છે વર્ક અપોન ચાર્જ મેં શું કીધું મિત્રો કે વર્ક અનંત અંતરેથી કોઈ બિંદુને આપેલા વિદ્યુત ભાર પાસે લાવવા માટે બળની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્ય એટલે કે કાર્ય ભાગ્યા ચાર્જ વિદ્યુત ભાર એનું ઇક્વેશન શું થશે મિત્રો કાર્ય ભાગ્યા વિદ્યુત ભાર તો કાર્યનું પરિમાણિક સૂત્ર આપણે યાદ રાખવાનું કીધું હતું m1 l2 t - 2 અપોન વિદ્યુત ભારનું આપણે મિત્રો અહીંયા શોધ્યું હમણાં તો એનું ઇક્વેશન જે છે એ પણ આપણે લખી દઈએ પરિમાણિક સૂત્ર m0 l0 t1 a1 તો ફાઇનલી મિત્રો અહીંયા આપણે લખવું હોય તો શું લખી શકીએ m0 તો છે એટલે કે ઉપર જશે તો કઈ ફેર પડશે ને એટલે m1 પડશે અહીંયા પણ l0 છે ઉપર જશે તો કોઈ ફેર પડશે ને એટલે કે m1 l2 અને t નીચે 1 છે ઉપર જશે તો -1 થશે તો અહીંયા થઈ જશે t - 3 બરાબર છે અને a જે છે એ ઉપર જશે એટલે a - 1 તો મિત્રો આપણને મળશે m1 l2 t - 3 a માઇનસ 1 તો વિદ્યુત સ્થિતિમાનનું આપણને પરિમાણિક સૂત્ર કઈક આવું મળશે m1 l2 t - 3 a માઇનસ 1 બરાબર છે મિત્રો સમજાય છે આપણે ધોરણ 11 અને 12 માં આવતા વિવિધ વિવિધ રાશિઓને આપણે જોઈ અને એ દરેક રાશિના પરિમાણિક સૂત્રોને આપણે શીખ્યા બરાબર છે તો એ પરિમાણિક સૂત્રો કઈ રીતે આવશે એ આપણે શીખ્યા હવે મિત્રો આપણે અવરોધ વિશે જોઈએ અવરોધનું ઇક્વેશન તમને ખબર છે બરાબર છે v is equals to ir આવું તમે ભણી આવ્યા છો બરાબર r ને હું કરતા બનાવીશ તો મને v upon i મળશે જે મેં અહીંયા લખ્યું છે બરાબર હવે આપણે આનું પરિમાણિક સૂત્ર જો મેળવવું હોય તો મેળવી v એટલે શું મિત્રો વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત સ્થિતિમાન ભાગ્યા I જે છે એ શું બતાવે છે મિત્રો વિદ્યુત પ્રવાહ એટલે કે એમ્પિયર એ બરાબર તો હવે આપણે V નું પરિમાણિક સૂત્ર અહીંયાથી સીધું જ લખી શકીએ છીએ તો હું લખીશ m1 l2 t - 3 a - 1 તો આપણને V નું પરિમાણિક સૂત્ર મળ્યું અપોન I ની જગ્યા પર હું શું લખી શકું મિત્રો a તો અવરોધનું પરિમાણિક સૂત્ર મિત્રો મને મળશે m1 l2 t - 3 હવે આ a માઇનસ 1 થઈ જશે ઉપર જશે એટલે બરાબર છે a માઇનસ 1 થઈ જશે તો માઇનસ 1 ઇન્ટુ માઇનસ 1 એટલે a માઇનસ 2 તો અવરોધનું પરિમાણિક સૂત્ર મિત્રો મને આવું મળશે કે m1 l2 t - 3 a માઇનસ 2 બીજી એક ટર્મ છે મિત્રો કેપેસિટન્સ હવે મિત્રો કેપેસિટર શબ્દ તમે સાંભળ્યો હશે બરાબર છે પણ એના વિશે તમને કોઈ કોઈ ડિટેલમાં માહિતી હશે નહીં ધોરણ 12 ની અંદર આપણે કેપેસિટન્સ વિશે ભણવાનું છે તો હમણાં જોઈએ આપણે કે C is equals to Q by V એવું એનું ઇક્વેશન થાય છે Q એટલે મિત્રો વિદ્યુત ભાર બરાબર છે તો Q નું પરિમાણિક સૂત્ર હું અહીંયા લખી શકું m0 l0 t1 a1 અને મિત્રો v એટલે કે પોટેન્શિયલ એટલે કે વિદ્યુત સ્થિતિમાન એનું પરિમાણિક સૂત્ર હું અહીંયા લખીશ m1 l2 t - 3 a - 1 તો હવે મિત્રો આ ટર્મ ઉપર જાય તો અહીંયા શું મળશે આપણને m - 1 થઈ જશે તો m - 1 l - 2
टी माइनस थ्री से ऊपर जैसे तो प्लस थ्री थी जैसे तो टी फोर थी जैसे एक तो छे नीचे थी त्रण आ तो टी फोर थी जैसे अने ए माइनस वन से ऊपर जैसे तो प्लस वन जैसे तो ए टू तो मित्रों आ अपने मल से कैपेसिटेंस बराबर है तो आ अपने मल से कैपेसिटेंस में पारिमाणिक सूत्र तो मित्र तमे अलग अलग भौतिक राशि माटे पारिमाणिक सूत्रों कई रीते बनावी शकाय एना विषे अभ्यास करो तो मित्रों बहुत सिंपल टॉपिक छे तमने एनो सूत्र बराबर छे कोई पण भौतिक राशि नु सूत्र तमने खबर होय तो एना ऊपरथी तमे आवी रीते एना पारिमाणिक सूत्रों ने बनावी शको छो बराबर छे तो मित्रों फिजिक्स नी अंदर के भौतिक विज्ञान नी अंदर आपणी पासे अवरोध सॉरी कॉन्स्टंट्स बराबर એટલે કે અચળાંકો વિવિધ અચળાંકો આવે છે તો એ અચળાંકોની અંદર પણ આપણે એના પારિમાણિક સૂત્રો મેળવી શકતા હોઈએ છે તો મિત્રો બે કે ત્રણ અચળાંકો માટે આપણે પારિમાણિક સૂત્રો મેળવવાનો પ્રયત્ન કરીશું ઘણા બધા અચળાંકો તમારે ધોરણ 11 અને 12 દરમિયાન આવશે પણ એમાંથી આપણે બે ત્રણ અચળાંકો વિશે જોઈએ તો તમને આઈડિયા આવશે કે અચળાંકો માટે પણ આપણે પારિમાણિક સૂત્રોને શોધી શકતા હોઈએ છીએ બરાબર છે તો અચળાંકોની વાત આપણે કરીએ અચળાંકો માટે પારિમાણિક સૂત્રો બરાબર છે તો મિત્રો પહેલો અચળાંક આપણે લઈએ ગુરુત્વાકર્ષણનો આપણને નિયમ ખબર છે બરાબર છે F is equals to G M1 M2 upon R square બરાબર છે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે G બરાબર શું લખી શકાય ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક તો મિત્રો હવે G નું આપણે પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો G ને આપણે જો કરતા બનાવીએ તો શું થશે મિત્રો F R સ્ક્વેર થઈ જશે R સ્ક્વેર અહીંયા જતો રહેશે સામે અપોન આ જે છે એ આના છેદમાં જતું રહેશે તો M1 M2 આવું કઈ ઇક્વેશન બનશે બરાબર છે હવે મિત્રો F એટલે શું છે બળ છે F બરાબર શું છે બળ અને R જે છે એ અંતર બતાવે છે અને M જે છે એ શું બતાવે છે મિત્રો દળ બતાવે છે બરાબર તો હવે બળનું પારિમાણિક સૂત્ર આપણે જાણીએ છીએ M1 L1 T-2 અહીંયા મેં લખ્યું છે બળનું બહુ ઇમ્પોર્ટન્ટ છે R સ્ક્વેર એટલે મિત્રો લેન્થ નો સ્ક્વેર બરાબર છે અપોન m1 m2 એટલે કે દળ નો સ્ક્વેર એટલે કે માસ તો હવે આપણે આને ફર્ધર સિમ્પ્લિફિકેશન જોઈએ તો m2 છે ઉપર જશે તો -2 થશે તો m1 -2 એટલે કે -1 l1 into 2 એટલે કે l3 થશે બરાબર છે અને t - તો મિત્રો આ જે પારિમાણિક સૂત્ર મળ્યું એ આપણને કોના માટે મળશે ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક અચળાંક માટે મળશે બીજું એક આપણે પારિમાણિક સૂત્ર લઈએ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એટલે કે વક્રી ભવનાંક બરાબર છે તમે ધોરણ 10 ની અંદર પ્રકાશ વાળું જે ચેપ્ટર હતું એની અંદર વક્રી ભવનાંક વિશે સાંભળ્યું છે તો વક્રી ભવનાંક વિશે આપણે જો લખવું હોય તો લખી શકીએ c/v બરાબર છે તો c જે છે મિત્રો એ શું છે તો શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ અને મિત્રો v શું છે
तो v तो पोते जे एक वेग छे बराबर तो અહીંયા મિત્રો શું થશે વેગ ભાગ્યા વેગ બરાબર છે તો જ્યારે સમાન ભૌતિક રાશિનો આપણે ભાગાકાર લઈશું તો એ પરિમાણિક રહિત થશે બરાબર છે એનો કોઈ પરિમાણિક સૂત્ર મળશે નહીં m0 l0 t0 બીજી રીતે મિત્રો જોઈએ તો વેગ માટે આપણે શું લખી શકીએ મીટર પર સેકન્ડ આના માટે પણ આપણે લખી શકીએ મીટર પર સેકન્ડ તો ફાઇનલી શું થશે s upon m તો હવે આપણે પરિમાણિક સૂત્ર બનાવીએ તો m એટલે મીટર એટલે કે m0 l0 સોરી l1 બરાબર છે t1 ડિવાઇડ બાય m0 s એટલે t0 સોરી t1 અને m એટલે l1 તો હવે આનો ભાગાકાર લઈએ તો મિત્રો સમાન જ મળશે એટલે આનું પરિમાણિક સૂત્ર શું થશે મિત્રો m0 l0 t0 બરાબર છે આ l1 છે ઉપર જશે તો -1 થઈ જશે અહીંયા ઉપર જશે તો -1 થઈ જશે એટલે 0 મળશે તો આવી રીતે પણ વિચારી શકાય અને આવી રીતે પણ આપણે એને વિચારી શકીએ બરાબર છે ત્રીજી એક આપણે ક્વોન્ટિટી લઈએ ત્રીજા કોઈ અચળાંક માટે આપણે શોધીએ મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી એને આપણે કહીશું C વડે દર્શાવીશું અને એક ઇક્વેશન છે મિત્રો આપણી પાસે Q is equals to N C delta T જ્યાં મિત્રો Q જે છે એ હીટ એનર્જી છે બરાબર છે ઉષ્મા ઊર્જા છે N જે છે બરાબર છે એ શું છે મિત્રો મોલ છે મોલ C જે છે એ આપણને ખબર છે હીટ કેપેસિટી નું ઇક્વેશન ડેલ્ટા T જે છે એ ચેન્જિંગ ટેમ્પરેચર એટલે કે તાપમાનનો ફેરફાર તો મિત્રો હવે આપણે આ ઇક્વેશન ની અંદર કઈ કઈ ક્વોન્ટિટીઝ છે આપણને ખબર છે તો હવે આપણે c ને કરતા બનાવીએ તો શું મળશે c is equal to q upon n into delta t આવું કઈક થશે હવે q એટલે એક પ્રકારની ઊર્જા બરાબર છે એનર્જી એનર્જી કરવા માટે કાર્યની જરૂર પડે તો એનર્જી અને કાર્યનું પરિમાણિક સૂત્ર મિત્રો સમાન જ છે જાણીએ છીએ આપણે તો q બરાબર હું શું લખી શકું m1 l2 t - 2 m1 l2 t - 2 n જે છે મિત્રો મોલ છે મોલ તો એને હું લખીશ મોલ બરાબર ડેલ્ટા ટી એટલે તાપમાન એટલે હું અહીંયા લખીશ કેલ્વિન બરાબર તાપમાનનો ફેરફાર તો મિત્રો આનું પરિમાણિક સૂત્ર હવે હું લખી શકું કે m1 l2 t - 2 મોલ - 1 કેલ્વિન એટલે કે ટેમ્પરેચર - 1 તો મિત્રો આ જે પરિમાણિક સૂત્ર બન્યું એમ બનશે કોઈક અચળાંક એટલે કે મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી નું પરિમાણિક સૂત્ર આ બનશે હવે મોલર સ્પેસિફિક હીટ કેપેસિટી શું છે મિત્રો એના વિશે તમારે હમણાં ચિંતા કરવાની જરૂર નથી આપણે તો માત્ર એનું પરિમાણિક સૂત્ર શોધતા શીખવું છે હમણાં બરાબર છે તો મિત્રો અત્યારે આ લેક્ચરમાં આટલે સુધી જોયું આપણે હવે નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે આ પરિમાણિક સૂત્રો જે છે એની કેટલીક એપ્લિકેશન એટલે કે આ પરિમાણિક સૂત્રોનો ઉપયોગ વિશે આપણે ચર્ચા કરીશું તો ત્યાં સુધી બધા જ ખુશ રહો સલામત રહો